બાળકોનું રસીકરણ શરૂ 2008 થી 10 વચ્ચે જન્મેલા બાળકોને રસી આપવામાં આવી 12 થી 14 વર્ષની વયજૂથના બાળકો માટે કોરોના રસીકરણ શરૂ થઈ ગયું છે। આ રસી માત્ર 2008 થી 2010 વચ્ચે જન્મેલા બાળકોને જ આપવામાં આવશે। 12 થી 14 વર્ષની વયજૂથના બાળકો માટે કોરોના રસીકરણ શરૂ થઈ ગયું છે। તેની શરૂઆત રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે કરવામાં આવી હતી। આ વયજૂથના લાભાર્થીઓ માત્ર હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ ઈ દ્વારા વિકસિત કોર્બલન્સ નામની રસી આપવામાં આવશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપરાંત લાભાર્થીઓ રસીકરણ કેન્દ્રની સીધી મુલાકાત લઈને પણ રસી મેળવી શકે છે। દેશમાં આ વયજૂથના 4,74,33,000 બાળકોને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે। કેન્દ્રએ તમામ રાજ્યોને સ્પષ્ટપણે કહી દીધું છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસીકરણમાં સામેલ કરી શકાશે નહીં। રસી આપતા પહેલા ઉંમર સંબંધિત દસ્તાવેજ તપાસ્યા પછી જ બાળકને રસી આપવાની જવાબદારી ઉપરત કેન્દ્રના મુખ્ય અધિકારીઓની રહેશે। માર્ચ 2022 સુધીમાં તેમની ઉંમર 12 થી 14 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે કે 2008 થી 2010 વચ્ચે જન્મેલા બાળકોને જ આ રસી આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 થી 14 વર્ષના બાળકો માટે રસીકરણની રજૂઆત પર ટ્વીટ પણ કર્યું હતું અને તેમણે લખ્યું હતું કે ભારત માટે આજનો દિવસ તેના નાગરિકો તેના લોકોને રસી આપવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ દિવસ છે। હવે 12 થી 14 વર્ષ વયના બાળકો કોરોના રસીકરણ માટે માત્ર સાથે જ 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને સાવચેતીના ડોઝ માટે લાયક છે। હું આ વય જૂથમાં રસી મેળવવા માટે લોકોને વિનંતી કરું છું।